હે ફ્રેન્ડ્સ, પલ્લવી ઇન ધ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ ફરસાણ, જેનું નામ છે ફરસી પૂરી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ક્રિસ્પી બને છે. ચલો તો આપણે તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તેના માટે મેં અહીં મેદાનો લોટ, મીઠું, જીરા પાવડર, ઘી, તેલ અને ગરમ પાણી લીધું છે. હવે આપણે તેને બનાવવાનું સ્ટાર્ટ કરીશું. મેદાના લોટમાં જીરા પાવડર, મીઠું અને વચ્ચે ખાડો કરીને આપણે તેમાં 4 ચમચા ઘી અને 3 ચમચા તેલ રેડીને તેને બરાબર હલાવવાનું છે. પછી તેમાં ધીરે ધીરે પાણી રેડીને લોટ બાંધતા જવાનું છે. આ રીતે થોડું થોડું જરૂર મુજબ જ પાણી લઈને લોટ બાંધવાનું છે. રેડી છે આપણો લોટ. હવે તેમાં થોડું ઘી રેડીને આપણે લોટ બાંધી લઈશું. તેને આ રીતે બરાબર મસળવાનું છે. મેં આમાં સોજીનો બિલકુલ ઉપયોગ કર્યો નથી, તો પણ આ પૂરી બહુ જ સરસ થાય છે. હવે આપણે તેના મીડિયમ સાઈઝના લુવા બનાવી દઈશું. લુવામાં ચોપડવા માટે મેં અહીં ચોખાનો લોટ, તેની અંદર થોડું ઘી અને થોડું તેલ લઈને સ્લરી બનાવી છે. આ રીતે રોટલો વણીને તેની ઉપર એ સ્લરી લગાવવાની છે, જેના કારણે આપણે જે પડ વાળીશું એકબીજા સાથે ચોંટી નહીં જાય. આ રીતે પછી તેને કિનારીથી રાઉન્ડ રાઉન્ડ વાળતા જવાની છે. આ રીતે મેં બધી રેડી કરીને મૂકી છે. હવે આપણે તેનું કટિંગ કરીશું. આ રીતે તેને કટ કરવાની છે. પછી તેને વચ્ચે પ્રેસ કરીને 2 કે 3 વાર વેલણ ચલાવવાના છે અને આ રીતે પૂરી રેડી કરવાની છે. આ રીતે તેના પડ રેડી થઈ જશે, જેને ખૂબ જ સરસ. હવે આપણે તેને ફ્રાય કરી લઈશું. ઘણા લોકો ઘીમાં બી ફ્રાય કરે છે, મેં અહીં તેલમાં ફ્રાય કરી છે. રેડી છે આપણી ફરસી પૂરી.